गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हमें अपने धोरण एक अंदर हमें अपने जे पांच प्रकरण जोया बराबर क्यू कॉम्प्यूटर एक स्मार्ट मशीन, कॉम्प्यूटर मारो मित्र, कॉम्प्यूटर ना भाग, मॉनिटर, सीपीयू बराबर। तो आप हमें पहलू प्रकरण अपने रिविजन में करीशू बराबर। हमें तेरे रिविजन की अंदर आप फरी पहला प्रकरण थी आप भीशू। तो पहलू प्रकरण शू है, कॉम्प्यूटर एक स्मार्ट मशीन बराबर। तो तमने बधाने खबर है कि कॉम्प्यूटर केवो मशीन है, स्मार्ट मशीन है बराबर। जे आपड़ा गणतरी करवाना कार्यों अथवा बीजा घना बदा कार्यों कॉम्प्यूटर आपने सरलता थी करी आपे छे बराबर। तो आपने रोजिंदा जीवन में आपने बीजा घना बदा मशीन नो उपयोग करता होईए छे, जेम के वॉशिंग मशीन छे, पछी घरघंटी छे बराबर, पछी बस छे, पंखो छे, पछी टीवी छे, मोबाइल छे बराबर। तो आवी बधी घणी बधी वस्तुओ आपणे रोज उपयोगमां लेता होईए छे बराबर। तो वॉशिंग मशीन छे ते आपणो गंदा कपड़ा धोवा माटे आपणे रोज उपयोग करता होईए छे बराबर। पछी अनाज दळवा माटे घऊं, ચોખા, બાજરી બરાબર, ઘણી બધી અનાજની વસ્તુઓ દળવા માટે આપણે ઘરઘંટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ। પછી બસ, તો સ્કૂલ બસ આપણે સ્કૂલમાં જવા માટે ઉપયોગ કરતી એ પણ મશીન છે બરાબર। પછી પંખો, તો હવા, ઠંડી હવા મેળવવા માટે પંખાનો ઉપયોગ થાય છે। પછી ટીવી, તો મનોરંજન કરવા માટે ટીવીનો ઉપયોગ થાય છે બરાબર। પછી મોબાઈલ, મોબાઈલનો ઉપયોગ પણ સંદેશા વ્યવહાર માટે મોબાઈલ ઘણો ઉપયોગી છે બરાબર। તો આટલી વસ્તુઓ આપણે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ લેતા જોઈએ છીએ। હવે આપણે જોઈએ મશીન આપણી આસપાસ, તો આપણી આસપાસ આપણે કયા બીજા બધા ઘણા બધા આપણે મશીન ઉપયોગ લેતા હોઈએ છીએ, તો કે શાર્પનર છે, તો સંચો, આ જે પેન્સિલ છોલો છો તમે, તે પેન્સિલ છોલો માટેનું જે શાર્પનર છે, સંચો છે, તે પણ એક પ્રકારનું મશીન છે। પછી કેમેરા, પછી ફ્રીજ બરાબર, મોબાઈલ, ઓવન, ઓવન એટલે શાના માટે યુઝ થાય, તો રસોઈમાં આપણે ગરમ વસ્તુ, કોઈ ઠંડી વસ્તુ હોય તેને ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ થાય છે બરાબર। પછી એસી, પછી ઘડિયાળ, કાર, પછી બાઇક બરાબર। તો આવી ઘણી બધી વસ્તુ આપણે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ લેતા હોઈએ છીએ બરાબર। હવે આ છે મશીન, તો મશીન આપણા કાર્યને સરળ બનાવે છે। પછી મશીન આપણને માણસ, મશીન કોણે બનાવ્યું, તો માણસે બનાવ્યું બરાબર, એટલે મશીન માણસે એટલે કે આપણે જ બનાવ્યું છે। પછી મશીન ઝડપથી કાર્ય કરી સમયનો બચાવ કરે છે બરાબર। પછી કેટલાક મશીન વીજળી જરૂર પડે છે બરાબર, મશીન કોનાથી ચાલે છે, તો કે વીજળી વડે ચાલે છે, કોમ્પ્યુટર પણ વીજળીથી જ ચાલે છે બરાબર। પછી કોમ્પ્યુટર એક સ્માર્ટ મશીન બરાબર। હવે આપણે કોમ્પ્યુટર કેવી રીતે સ્માર્ટ મશીન બન્યું તેના વિશે આપણે હવે જોઈશું। તો કોમ્પ્યુટર કેવું છે, તો કે ઘણું બધું યાદ રાખી શકે છે, કોમ્પ્યુટર ઘણું બધું યાદ રાખી શકે છે। પછી તે ઝડપથી કાર્ય કરે છે, તે ક્યારેય થાકતું નથી બરાબર, કોમ્પ્યુટર ક્યારેય પણ થાકતું નથી બરાબર। એક તો એક કામ એમને વારે કોમ્પ્યુટરને વારે વારે સોંપીએ તો તે જરાક પણ થાકતું નથી, જ્યારે માણસ થાકી જાય। પછી હું હંમેશા સાચો જવાબ આપું છું, કોમ્પ્યુટર હંમેશા સાચો જવાબ આપે છે બરાબર, એ ક્યારેય ખોટો જવાબ આપતું નથી। પછી અક્ષર, નંબર, ચિત્ર દરેક સાથે કાર્ય કરે છે બરાબર, કે આપણે લખી શકીએ છીએ, પછી ચિત્ર દોરી શકીએ છીએ બરાબર। કોમ્પ્યુટર સમયનો બચાવ કરે છે, એટલે એ આપણું ઘણું બધું કામ અમુક મિનિટની અંદર જ કરીને આપણને આપી દે છે, તે સમયનો પણ આપણો બચાવ કરે છે બરાબર। એક્સરસાઇઝનો સવાલ તો તમે લખ્યા જ હશે બરાબર, ચોપડીને નોટની અંદર। કોમ્પ્યુટર શરૂ કરવા માટે ખાલી જગ્યાની જરૂર પડે છે, તો કોમ્પ્યુટર શરૂ કરવા માટે કોની જરૂર પડે છે, વીજળીની। પછી કોમ્પ્યુટર ખૂબ
ખાલી જગ્યા કાર્ય કરે છે. કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કાર્ય કરે છે, બરાબર, ઝડપી કાર્ય કરે છે. પછી કોમ્પ્યુટર ઘણું બધું યાદ રાખી શકે છે, બરાબર. પછી કોમ્પ્યુટર ક્યારે થાકતું નથી. કોમ્પ્યુટર ખાલી જગ્યા મશીન છે, તો કોમ્પ્યુટર સ્માર્ટ મશીન છે. પછી કોમ્પ્યુટર ખાલી જગ્યાનો બચાવ કરે છે, તો કોમ્પ્યુટર સમયનો બચાવ કરે છે, બરાબર. કોમ્પ્યુટર હંમેશા ખાલી જગ્યા જવાબ આપે છે, તો કોમ્પ્યુટર હંમેશા સાચો જવાબ આપે છે, બરાબર. તો તમારે આ બધા એક્સરસાઇઝની અંદર આ બધા સવાલના જવાબ તમારે ઘરે લખવાના છે, બરાબર. મેં આ અગાઉના વિડીયોની અંદર મેં તમને આનું સોલ્યુશન સાથે તમને બધું જ આપ્યું હતું, બરાબર. હવે આવે છે સાચા વિધાન માટે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો, બરાબર. તો આપણે પહેલું છે, મશીન આપણા કાર્યને અઘરું બનાવે છે. તો કેવું બના આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર. કેવું બનાવે છે? સરળ બનાવે છે. પછી બીજું, કોમ્પ્યુટર ઘણું યાદ રાખી શકે છે. તો આ જો આનો શું આવશે જવાબ? સાચું, બરાબર. ઘણું બધું યાદ રાખે છે કોમ્પ્યુટર. પછી કોમ્પ્યુટર ઝડપથી થાકી જાય છે. તો આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે, બરાબર. કોમ્પ્યુટર કોઈ દિવસ થાકતું નથી. પછી કોમ્પ્યુટર એક સ્માર્ટ મશીન છે. તો આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. પાંચ, કોમ્પ્યુટર શરૂ કરવા માટે વીજળીની જરૂર પડે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે, કોમ્પ્યુટરને વીજળીની જરૂર પડે છે, બરાબર. પછી અહીંયા તમારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા તમારે તમારા દરરોજ વપરાશમાં આવતા ત્રણ મશીનના નામ લખવાના છે, બરાબર. તો આપણે દરરોજમાં કયા કયા મશીનો દરરોજ વપરાશમાં આવે છે? તો આપણે દરરોજ કયા કયા મશીનો વપરાશમાં લઈએ છીએ? તો કે મોબાઈલ છે, પછી ઓવન છે, ફ્રીજ છે, બરાબર. પછી કેમેરો, ઘડિયાળ છે, બરાબર, એસી છે. તો અહીંયાથી તમારે કોઈ પણ ત્રણ નામ લખી શકો છો, બરાબર. પછી વીજળી દ્વારા ચાલતા ત્રણ મશીનના નામ લખો. તો વીજળી દ્વારા કયા કયા ત્રણ મશીનો ચાલે છે? તો કે કેમેરો છે, પછી ફ્રીજ છે, વોશિંગ મશીન છે, આપણું કોમ્પ્યુટર છે, બરાબર. પછી વીજળી વગર ચાલતા ત્રણ મશીનના નામ લખવાના છે. તો વીજળી વગર કયા કયા ત્રણ મશીનો ચાલે છે ભાઈ? તો કે સંચો છે, બરાબર, બાઇક છે, કાર છે, બરાબર, એ વીજળી વગર ચાલે છે, બરાબર. હવે તમારે અહીંયા જોડકા જોડો. તો અહીંયા પહેલું શું છે? ઘડિયાળ છે. તો ઘડિયાળ શાના માટે ઉપયોગ થાય છે? તો કે સમય જોવા માટે. પછી કેમેરો ફોટા પાડવા માટે, કેલ્ક્યુલેટર ગણતરી કરવા માટે, અને એસી ઠંડી હવા મેળવવા માટે, બરાબર. તો આ તમારે ગૃહ કાર્ય તમારે નોટમાં, અને હવે તો તમારે ચોપડી આપી દીધી છે, તો તમારે ચોપડીની અંદર જ આ સ્વાધ્યાય કાર્ય કરવાનું છે, બરાબર. પછી નીચેનામાંથી મશીન પર ખરાની નિશાની કરો અને મશીન ન હોય તેના પર ખોટાની નિશાની કરો, બરાબર. તો ચાલો આપણે જોઈએ. પહેલું છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર એ કેવું મશીન છે, બરાબર. તો આની પર શું આવશે? ખરું, બરાબર. પછી મિક્સર. તો મિક્સર એ મશીન છે? તો કે હા, મિક્સર એ મશીન છે. તો અહીંયા તમારે ખરું કરવાનું. પછી ટોપી. તો ટોપી એ મશીન છે? ના, ટોપી એ મશીન નથી. તો અહીંયા તમારે ચોકડી કરવાની. પછી જગ. તો જગ એ મશીન છે? ના, તમારે અહીંયા ખોટું આવશે, બરાબર. પછી બાઇક. બાઇક એ મશીન છે, બરાબર. તો અહીંયા રાઈટ આવશે. પછી ગુલાબ. તો આ ફૂલ છે, એ ફૂલ મશીન છે? ના, ખોટું છે, બરાબર. તો અહીંયા તમારે ચોકડી કરવાની છે, બરાબર. હવે છે લેબ ટાઈમ. તો લેબ ટાઈમની અંદર તમારે પ્રેક્ટિકલ બે કરવાના છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરવા આવશું, જ્યારે સ્કૂલ રેગ્યુલર થઈ જશે, બરાબર, તે વખતે તમારે અહીંયા એબીસીડી ટાઈપિંગ કરવાની છે, બરાબર. અહીંયા જે લખી છે એબીસીડી, એ એબીસીડી તમારે એન્ટર કી પ્રેસ કરશે એટલે નવી લાઈન પર જવાશે, બરાબર. તો આ પ્રમાણે એબીસીડી તમારે લખવાની છે. જો તમારા ઘરે કોમ્પ્યુટર હોય તો તમારે આ લખવાની છે એબીસીડી કોમ્પ્યુટરની અંદર,
પછી નંબર ટાઈપિંગ કરવાના છે 1 થી 10, પછી એન્ટર કી પ્રેસ કરો એટલે એન્ટર કી પછી નવી લાઈન નવી લાઈનમાં આવશો તમે. તો પછી 11 થી 20 છે, 21 થી 30 છે, 31 થી 40 છે, બરાબર. તો આ વસ્તુ તમારે ઘરે ટાઈપિંગ કરવાની છે કોમ્પ્યુટરની અંદર, બરાબર.